હવે એક તરફ ઉનાળાના આકરા તડકાથી કંટાળીને આપણે બધા વરસાદની રાહ જોતા હતા, અને હવે જ્યારે ચોમાસું આવી ગયું છે અને 2-3 દિવસ સુધી સૂર્યપ્રકાશ ના મળે તો આપણે બધા કંટાળી જતા હોઈએ છીએ. હવે એ વાત તો તમને ખબર જ છે કે આખી દુનિયામાં એવા ઘણા બધા ગામ છે જ્યાં ઘણા મહિનાઓ સુધી સૂર્યપ્રકાશ નથી પહોંચતો, અને આવું જ એક ગામ છે જ્યાં દરરોજ સૂર્ય તો ઉગતો હતો પરંતુ ગામના લોકોને સૂર્યપ્રકાશ નહોતો મળતો. એટલા માટે આ ગામના લોકોએ કંટાળીને એક એવો જુગાડ લગાવ્યો જેના વિશે તમે વિચારી પણ નહીં શકો. આ ગામના લોકોએ પોતાનો જ સૂર્ય બનાવી લીધો. માનવામાં નથી આવતું ને, હવે આ ગામ કયું છે અને પોતાનો સૂર્ય કેવી રીતે બનાવ્યો એ જાણવા માટે આજનો આ વિડીયો જોઈ લો. બીટીવી ગુજરાતી .com પર તમે જોઈ રહ્યા છો અજબ ગજબ અને હું છું મેઘા. હવે આ ગામ વિશે જાણતા પહેલા એક કામ કરી લો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે આપણે બધા પૃથ્વી પર રહીએ છીએ અને પૃથ્વી પર જીવતા રહેવા માટે આપણે બધાને સૂર્યપ્રકાશની જરૂર તો પડે જ છે. આપણે ત્યાં દરરોજ પૂર્વમાંથી સૂર્ય ઉગે છે અને પશ્ચિમમાં આથમી જાય છે, અને ઘણી વખત તો તડકો એટલો પડે છે કે આપણે બધા કંટાળી જતા હોઈએ છીએ. પરંતુ એક એવું ગામ છે જ્યાં સૂર્યપ્રકાશ નહોતો પહોંચતો, અને એ ગામના લોકોએ સૂર્યપ્રકાશ મેળવવા માટે એવો જુગાડ લગાવ્યો કે પોતાનો જ એક સૂર્ય જમીન પર ઉતારી લીધો. હવે સામાન્ય રીતે જુગાડની વાત આવે એટલે આપણે બધાને ચીનનું નામ યાદ આવે, પરંતુ આ જે ગામ છે એ ચીનમાં નહીં પરંતુ ઇટલીમાં આવેલું છે. આ ગામની સૌથી મોટી સમસ્યા એ હતી કે આ ગામમાં સૂરજ તો ઉગતો હતો પરંતુ આ ગામના કોઈ પણ ખૂણામાં સૂર્યપ્રકાશ નહોતો પહોંચતો. હવે આ સમસ્યાને કારણે લોકો આ ગામ છોડીને જવા લાગ્યા હતા, પરંતુ ગ્રામજનોએ એવો જુગાડ લગાવ્યો કે સૂરજને ધરતી પર ઉતારી લીધો. હવે તમે વિચારતા હશો કે આવું કયું ગામ છે, તો આ ગામનું નામ છે વિગ્નેલા, જે સ્વિટ્ઝર્લેન્ડ અને ઇટલીની વચ્ચે આવેલું છે. આ વિગ્નેલા ગામમાં આશરે 200 લોકો રહે છે, અને આ ગામની સૌથી મોટી સમસ્યા એ છે કે અહીં સૂર્યપ્રકાશ નહોતો પહોંચતો. કારણ કે આ ગામની ભૌગોલિક સ્થિતિ એવી છે કે આ ગામ ઊંચા ઊંચા પહાડોની વચ્ચે એટલે કે ખીણમાં આવેલું છે. હવે આ ગામના લોકોએ ક્યારેય સૂર્યપ્રકાશ જોયો ન હતો, એટલા માટે એવું પણ કહી શકીએ કે આ ગામના લોકો અંધારામાં જીવન પસાર કરતા હતા. પરંતુ જ્યારથી આ ગામના લોકોએ પોતાનો સૂર્ય બનાવ્યો છે ત્યારથી આ ગામ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યું છે, અને હજુ પણ આ ગામ વિશે ચર્ચા ચાલતી રહે છે. વર્ષ 2005માં પહાડોની વચ્ચે આવેલા વિગ્નેલા ગામના મેયર પિયર ફ્રેન્કોને એક આઈડિયા આવ્યો. એમણે ગામના લોકોને કહ્યું કે તમને સૂર્યપ્રકાશ મળશે પરંતુ આ માટે તમારે પૈસા આપવા પડશે. આ રીતે પિયર ફ્રેન્કોએ આશરે 1 કરોડ રૂપિયા ઉઘરાવ્યા અને ગામની સામે આવેલી ઊંચી ટેકરી પર એક મોટો અરીસો લગાવવાનું કામ શરૂ કરી દીધું. નવેમ્બર 2006 સુધીમાં ગામના લોકોએ સામેના એક પહાડ પર 1100 મીટર ઊંચે 40 ચોરસ મીટરનો એક અરીસો લગાવી દીધો હતો. બીજે દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે સૂર્યના કિરણો આ અરીસા પર પડ્યા અને તે રિફ્લેક્ટ થઈને આખા ગામને સૂર્યપ્રકાશ મળી રહ્યો. આ અરીસાનું કદ એટલું મોટું છે કે આજે પણ ગામના લોકોને એક સાથે સૂર્યપ્રકાશ મળતો રહે છે. આ અરીસાનો એંગલ એવી રીતે સેટ કરવામાં આવ્યો કે આજે પણ ગામના લોકોને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે છે. સાથે જ આ જે અરીસો છે એ કમ્પ્યુટરાઇઝ મિરર છે, જેને કારણે તે સૂર્યની ગતિને ફોલો કરે છે અને તેની સાથે ફરતો રહે છે. એક રિપોર્ટ અનુસાર આજે પણ ગામના લોકોને આશરે 6 કલાક સુધી સૂર્યપ્રકાશ મળતો રહે છે. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ VTVGujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. આ ઉપરાંત દેશ દુનિયાના બીજા સમાચાર મેળવવા માટે તમે અમારી વોટ્સએપ ચેનલ સાથે જોડાઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.